મિત્રો મજામાં મિત્રો તમને ખબર છે કે ગુજરાતી વિષયની અંદર કૃતિ કરતા ખૂબ અગત્યતા ધરાવે છે અને દસમા ધોરણમાં તો ઉપયોગી છે પણ સાથે સાથે દરેક પરીક્ષામાં કામ આવે છે અને યસ ભાગ પાંચની અંદર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કારણ કે વાર્તા દ્વારા ચિત્રો દ્વારા અને પૂરેપૂરા માર્ક્સ તો ખેંચવા જ છે તો આર યુ રેડી યસ તો જોઈએ આજના ક્વેશ્ચન્સ મિત્રો ક્વેશ્ચન્સ એવા ઉભા થઈ ગયા કે હવે શું કરશું આ ભૂતની બીક લાગવા મંડી ભૂલા પડી ગયા છે પણ ના તરત એક વ્યક્તિ આવીને કહી દીધું કોઈ ટેન્શન ના ન રાખો સવારના પોરમાં યસ બધું રેડી થઈ જશે એક ઘોડી મગાવી છે અને એ ઘોડી તમને રસ્તો બતાવશે અને આનંદથી તમે હવે બહાર નીકળી શકશો મિત્રો કેવી મજા આવી ગઈ બધા રાજી રાજીના રેડ થઈ ગયા ને કે હવે તો આપણે સુવું જ નથી આજ તો મોજ કરવી છે અને હા શરદ પૂનમ તો હતી જ અને આસો માસની શરદ પૂનમની તો બધા કે ચાલો લોકગીત ગાય તો ગાયું લોકગીત ગાવાનું ચાલુ કર્યું બધાએ કીધું કે લોકગીત ગાઈએ એના કરતા ચલો ને રાસ લઈ ભલે રઢિયાળી રાત છે ચાંદો ઉગ્યો છે તો કે એક કામ કરીએ આપણે જે તાલી પાડીને એ ચાંદલીઓ જાણે કેમ ફૂટતો હોય એવી જોરદાર તાલી પાડ્યું છે તો કઈ વાંધો નહીં બધા મોજમાં છે અને યસ એ લોકગીત ગાયું અને રઢિયાળી રાત ની અંદર એ ચાંદલીઓ ઉગ્યો છે અને આસો માસની શરદ પૂનમ ની રાત બહુ મજા આવી ગઈ મિત્રો તમે સર તમે ભલે વાર્તા કહો અમને યાદ આવી ગયું છે કે જે એકવીસમું છે ને એ લોકગીત છે અને એનું નામ છે ચાંદલિયો તમને બધાને ખબર છે કે ચાંદો પણ છે અને યસ રઢિયાળી રાત પણ છે તમે કહેશો કે લીધું કે એમાંથી તો લોકગીત છે રઢિયાળી રાત આખો સંગ્રહ છે એમાંથી લીધું છે અને હા લોકગીત હોય ને મિત્રો એના લેખક કે કવિનો હોય લોકો વડે જ ગવાતું ગીત એ ઠેઠ સુધી પહોંચતું હોય કાનો કાન સાંભળી અને એકબીજા યાદ કરતા હોય અને હા હવે તો બધાએ નક્કી કર્યું હતું કે આપણે તો સુવું જ નથી તો હવે શું કરું તો હાલો ને આપણે લટાર કે હવે તો તો આખી રાત જાગું છે સવારે આપણે યસ ઘોડી ઘોડી આવશે અને આપણને રસ્તો બતાવવાની છે યસ ઘોડીની સ્વામી ભક્તિ પણ જોરદાર છે તો એની વાત તો પછી પણ અત્યારે આપણે હવે સુવું નથી તો યસ અને એ લોકો થોડા લટાર મારવા નીકળ્યા પણ જોવાની હવે જોયું કે એક જગ્યા એવી મળી કે ત્યાં એક ટિકિટ બારી હતી જી મિત્રો ટિકિટ બારી અને ટિકિટ બારીની અંદર ક્યાં વાત હે એની અંદર નજર કરીને તો સરસ મજાના હિમાલયનો દર્શન થતા શિવલિંગ પણ સરસ મજાના બરફથી આછાદિત આખું સરસ મજાનું દ્રશ્ય અને આખો સ્ટોલ હતો એ સ્ટોલની એક બારી આગળ કાચની બારી આગળ એક ભાઈ ઉભા રે અને અંદર શંકર ભગવાનના જેવા દર્શન કર્યા મહાદેવના દર્શન કર્યા તો હજી આંખ ખોલીને તો એ ભેગી એક બુક આવી ગઈ જી મિત્રો એક બુક આવી ગઈ અને એ બુક જેની અંદર નજર કરી તો એ હતી હિમાલયમાં એક સાહસ હવે એ કોણ મૂકી ગયું કઈ ખબર ન પડી અને જોયું તો જવાહરલાલ નહેરુ ની લખેલી હિમાલયમાં એક સાહસ અને એના ભેગી એક ટિકિટ હતી ફ્રી તો આ તો મજા આવી ગઈ તો એને નજર કરી અને બીજાને કીધું બીજો જણો પણ આવ્યો એ પણ આમ આંખ બંધ કરીને કર્યું તો મહાદેવ ભગવાને એને પણ દીધી તો આ તો મજા આવી ગઈ બધાને કેવા માંડ્યા કે ભાઈ આમાં તો મહાદેવ દઈએ છે તો દેશે તમે તમે ઊભા રહી જાઓ તો યસ મિત્રો આ તો બધાને આનંદ થયો કે આપણે આંખ બંધ કરીને ઉભા રહી અને સરસ મજાની ફ્રી ટિકિટ પણ મળે કે ભવિષ્યમાં આપણે ત્યાં હિમાલયના પ્રવાસમાં જવું હોય એક સાહસ રૂપે કારણ કે ઓલરેડી આ બધું સાહસ કર્યું હતું હવે તો સાહસ કરવું જ છે તો સાહસમાં મજા આવવાની છે તો યસ તો એક બુક મળતી હતી અને ભેગી ટિકિટ મળતી હતી પ્રવાસની તો બધા લેવા માંડ્યા લાઈન સર તો મિત્રો એકચ્યુઅલી એવું થયું કે એમાં કંઈક જુદી જ વાત બની ગઈ આમ જોઈએ તો આ તો જાદુ જેવું હતું પણ પછી ખબર પડી કે અંદરથી એક ભાઈ બધાને જ્યારે આંખો બંધ કરે ને ત્યાંથી બુક દઈ દેતા હતા એકચ્યુલી એ ભાઈને એમ થયું કે મારી જીવન આ જ છે કે મારે બધાને હેલ્પ કરવી તો એ હેલ્પ કરી રહ્યા હતા પણ એકચ્યુલી આવું ન કરવું છે પણ એવું કહી રહ્યું તો એમની જે જીવનકથા હતી એ બસ મદદરૂપ થવા માટે બધાને જે પ્રવાસની ટિકિટ છે એમને ફ્રી આપી દીધી હિમાલયમાં એક સાહસ છે એ પણ ફ્રી આપી દીધું અને બધાને ખબર પડી કે આ જવાહરલાલ નહેરુની સરસ મજાની જે આ બુક છે એ વાંચી લઈએ અને મહાદેવ દેશે એટલે અરે સર તમને કહું કે અમને બધાને ખબર પડી ગઈ છે કે જે બાવીસમો છે ને એ પાઠ છે ને એ શું છે તો યસ હિમાલયમાં એક સાહસ એના લેખક તો ખબર જ છે જવાહરલાલ નહેરુ પણ મિત્રો એ તો જવાહરલાલ નહેરુ તો ગુજરાતીમાં ન લખ્યું હોય ને એટલે એને જે પુસ્તક લખ્યું હોય ને એનું ગુજરાતી કોકે કર્યું હોય એને અનુવાદક કે તો એ અનુવાદક કોણ હતા તો મહાદેવભાઈ દેસાઈ તમને ખબર પડી જ ગઈ છે મહાદેવભાઈ દેસાઈ અને એક્ઝેક્ટલી અને એ શું છે તો પ્રવાસ છે સેમાંથી એ આ લીધું છે તો મારી જીવન કથા આખું મોટું પુસ્તક હશે એમાંથી આ પાઠ લીધો છે હિમાલયમાં એક સાહસ તો મિત્રો મજા આવી તો આ પણ તમને યાદ રહી ગયું છે તો હવે તમને બધું યાદ છે હિમાલયમાં એક સાહસ એ નાનકડો પાઠ લીધો છે તો 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 મારી જીવન કથામાંથી લેખક કોણ જવાહરલાલ નહેરુ એનું અનુવાદ કર્યું છે માધવભાઈ દેસાઈ અને યસ એ પ્રવાસ છે ને હવે હવે તો બધાએ નક્કી જ કર્યું કે શું તો છે જ નહીં તો થોડી થોડી ઠંડી તો હતી જ એટલે બધાએ નક્કી કર્યું ચાલો તાપણા કરીએ અને મોજ કરીએ તો એક્ઝેક્ટલી બધા તાપણા કર્યા અને મોજ કરવા માટે બધા બેઠા હતા તો તમને ખબર છે કે દુહા બધાને બહુ ગમે એ દુહા છંદ બધું લલકારવા મીડ્યા અને એ બધા લઘુ કાવ્યો કહેવાય નાના નાના જે ગાય ને એને લઘુ કાવ્યો કહેવાય તો એ લઘુ કાવ્યમાં દુહા આવે મુક્તક આવે હાઈકો આવે અને એક બીજા વાતો કરતા હતા એમાં મુક્તા નામના બેનને તો કોઈ કહેતા હતા કે મુક્તા તું ચેતતી રેજે ઓ તો સફળતા અને બરકત તને બેફામ મળશે તો ચેતતું રહેવું એમ તો એને એમ કહી દીધું કે તું ચેતતી રહેજે ચેતતી રહીશ તો સફળતા બરકત બેફામ મળશે તો મુક્તા ઉપરથી હા તમને કોઈક ને કોઈક ને યાદ આવી ગયું છે અને યસ હાઈ ખોરડું મુરલીધર રાજી દીપમાં બ્રહ્મ રાજી તો જો ખોરડું ખોરડું એટલે ઘર તમારું હાઈ લેવલનું રાખો ને તો મુરલીધર એટલે કાનડો પણ તમને બહુ રાજી થાય અને દીપ દીપ જો સરસ રાખો પ્રગટાવેલો રાખો ઘરની અંદર તો બ્રહ્મ પણ રાજી થાય તો આવી નાનકડી વાત એ લોકો ચર્ચામાં લેતા હતા દુહા ગાતા હતા મુક્તક છે બોલતા હતા હાઇકુ પણ રજૂ કરતા હતા મિત્રો તમને ખબર છે લઘુ લઘુકાવ્યના બધા પ્રકાર છે દુહા માટે યસ કોઈ લેખક લેખે વિગતો નથી પણ મુક્તક મુક્તકમાં યસ રઈશ ઉપરથી તમે લોકો પકડી લીધું રહીશ મણિયારની કૃતિ છે ચેતવા વિશેની છે અને સફળતા વિશેની જે બરકત અલી વિરાણી તો યસ એમનું પણ બેફામ જેનું છે ને ઉપનામ બેફામ છે તો એક્ઝેક્ટલી તો એમની કૃતિ મુક્તક છે બંને અને હાઇકુ પણ લીધેલા છે મુરલી ઠાકુર તો એ પણ તમને ખબર હોય છે કે મુરલી જે ઠાકોર છે એમની પણ આ વિગતો લીધી છે તો મિત્રો તમને યાદ આવી ગયું કે લઘુ કાવ્યો એ ત્રેવીસમું છે એમાં જેમાં દુહા મુક્તક ના હાઈકુ છે રહીશ મણિયાર અને બરકત અલી વિરાણી જે બેફામ એમનું જે ઉપનામ છે એમના મુક્તકો લીધા છે અને મુરલી ઠાકુર અને અનિરુદ્ધ બ્રહ્મભટ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ તો એમના જે છે એ હાઈકુ લીધા છે તો મિત્રો કદાચ એવું પૂછે કે મુરલી ઠાકુરની કઈ કૃતિ છે તો તમે મુક્તક હોય લોકગીત હોય લોકગીતો ના હોય ગઝલ હોય હાઇકુ હોય તો એની અંદર તમે લખી શકો કે યસ કે મુરલી ઠાકુર છે એ હાઇકુ છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ છે એ હાઇકુ છે રઈશ મણિયાર છે એ મુક્તક છે અને બરકત વિરાણી જે બેફામ છે એમનું પણ મુક્તક છે તો આટલું મેઇન વાત હતી અને યસ હવે તો સવાર પડવા આવ્યું હતું અને સવાર પડે એટલે ખબર જ હતી કે એક એવી વ્યક્તિ કે એમની જે ઘોડી છે ને એની સ્વામી ભક્તિ જેટલી હતી એને ખબર પડી કે મારા સ્વામી છે એ જંગલમાં ભૂલા પડી ગયા છે ગમે એમ કરીને ઠેકીને ગમે તેમ કરીને એ આવી ગઈ એક્ઝેક્ટલી અને યસ એ આવી ગઈ અને એની સ્વામી ભક્તિ વિશે તો કોઈને શંકા નથી કારણ કે એમનું કામ જ એવું જબરું છે અને મિત્રો એને ખાલી એમ કીધું ને કે આ ઘોડીની સ્વામી ભક્તિ લખ્યું છે એના ઉપર કાંઈક લખ્યું છે તું વાંચી દે તો યસ એ બે પગે ઉભા રહી અને એક્ઝેક્ટલી એ વાંચી શકે છે વાંચી દીધું આકરું કામ હતું તો પણ એને વાંચી લીધું મિત્રો એકચ્યુઅલી એવું છે કે આ જે લેખક છે એમનું જન્મસ્થળ પણ આકરું ગામ છે તો એ મસ્ત આપણે યાદ રાખવા માટે જોયું તો જે લોકકથામાં લોકકથા એટલે શું કે લોકો દ્વારા એ કથા એ પ્રચલિત થતી હોય અને લોક સાહિત્યકારો એ કહેતા હોય છે તો એ તો કહેતા જ કે આ ઘોડી એટલે ઘોડી એની સ્વામી ભક્તિ જબરદસ્ત છે એ એ જોરવાળી છે એકદમ જોર એટલે ખબર છે ને એકદમ અને સિંહ જેવી છે જિદ્દી છે હોય બરાબર પણ લોકો એમ કહેતા જોરવાળી છે સિંહ જેવી છે જિદ્દી છે અને હા લોકસાહિત્યની જેટલી અશ્વ કથાઓ છે એમાંથી આ લીધેલું છે તમે કહો સર લેખક તો કંઈક કીધું નહીં પણ કાંઈ કંઈ વાંધો નહીં અમને યાદ આવી ગયું છે યસ જોરાવર સિંહ જાદવ હે ને તો બિલકુલ સાચું છે જોરાવરસિંહ જાદવ તો મિત્રો એક્ઝેક્ટ તમને બધું આવડી ગયું છે ચોવીસે ચોવીસનું અને મિત્રો ભલે કંઈક અમુક ટકા કટ થાય તો આપણને તો ચોવીસે ચોવીસ આવડે છે અને એક વાર નજર ફરીથી કરી લઈએ વાર્તાનો દોર શરૂ થાય છે રાત્રે હવે બધા જાગે છે યસ ચાંદલિયો છે પછી ઓલી ટિકિટ હિમાલયમાં એક સાહસ પછી ઓલા લઘુ કાવ્યો અને છેલ્લે ઘોડીની સ્વામી ભક્તિ બિલકુલ સાચું છે તો આ ચાંદલીઓ લોકગીત છે રઢિયાળી રાત તમને ખબર છે ઝળચંદ મેઘાણી આખા બધા આવા સંગ્રહો ભેગા કર્યા હતા લોકગીતોના લોક સાહિત્યના બધા તો એ રઢિયાળી રાત એ સરસ મજાનો સંગ્રહ છે જળચંદ મેઘાણીનો એમાંથી આ લીધેલું છે યસ પછી તો કે ભાઈ પ્રવાસ કયો એ પાઠનું નામ તો ખબર છે હિમાલયમાં એક સાહસ કોનું લખેલું છે જવાહરલાલ નહેરુ યસ એનો અનુવાદ કોણે કર્યું છે મહાદેવભાઈ દેસાઈ બરાબર બધું યાદ છે આખા પુસ્તકનું નામ મારી જીવન કથા બરાબર તો યસ એનો જે કૃતિ પ્રકાર છે પ્રવાસ છે પછી તો યસ લઘુ કાવ્યો લઘુ કાવ્યની અંદર તમને ખબર છે દુહા મુક્તક હાઈકો એ બધું છે મુક્તકની અંદર રહીશ મણિયાર છે બરકત વિરાણી બેફામ પણ છે જેને સફળતા ઉપર કીધું છે અને રહીશભાઈ ચેતતા નર ઉપર થયું છે તો એ સિવાય ખોરડું મિત્રો એટલા બધા નાના છે મને થાય છે બોલી જ જાઉં હાઇકુ એટલે ખબર છે કે પેલા પાંચ અક્ષર હોય પછી સાત અક્ષર હોય પછી પાંચ અક્ષર તો મુરલી ઠાકોરનું હાઇકુ સરસ મજાનું કે ખોરડું નાનું સૂરજનો ઉજાસ મોટું આંગણું મજા આવી ગઈ અને અનિરુદ્ધ બ્રહ્મટનું પણ હાઇકુ સરસ દીપ હોલવું થશે અંધારું અરે બારીમાં ચંદ્ર વાહ સરસ તો ચલો પણ મળી રચના પણ સંભળાવી દઈ કે ચેત જ નથી અને અલી વિરાણી બેફામ કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણા ઇમારત એના નકશામાં નથી હોતી જી મિત્રો તમે સફળતા તરફ એકદમ પુરપાટ દોડી રહ્યા છો અને એ હવે મળવાની છે દુહા સરસ કુલદીપક થાવું કઠિન દેશ દીપક દુર્લભ જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય આવ નહીં આદર નહીં નહીં નયન તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં તો બસ પાઠ પૂરો થઈ ગયો તો મસ્ત જ એ મજા આવે એવું હતું ટૂંકું હતું લઘુ કાવ્ય હતા અને સંભળાવી દીધાને હવે યસ સ્વામી ભક્તિ કોની ઘોડીની ઘોડીની સ્વામિભક્તિ યસ જોરાવરસિંહ જાદવ એ લોકકથા છે અને હા લીધી છે એમાંથી કે લોક લોકસાહિત્યની અશ્વકથાઓ કારણ કે અશ્વની વાત છે ઘોડીની સ્વામિભક્તિની વાત છે તો મિત્રો મજા આવી ધેટ્સ ગુડ આ સાથે આ બધું પૂરું થાય છે પણ હા હજી એક નાનકડો વિડીયો બનાવીશ કે જેમાં મેં જૂની જે ગુજરાતી લીધું હતું પાઠ્યપુસ્તકમાં નવીની અંદર થોડીક વિગતો વધારવાની છે અને હા સાથે સાથે એક વખત આપણે ફરીથી નજર કરું કરી લેવી છે કે જેથી કરીને એક પણ જાય નહીં આઈ થિંક ગુણનું પૂછાય છે પણ આપણા હોવા અને હા ધારો કે જીપીએસસી કે પરીક્ષામાં પૂછાય તો પણ આપણને આવડતું હશે તો વલણું આપી દઉં ને ચાલો આપી દઉં પણ એ પહેલા એક વખત રિવિઝન કોઈ પૂછશે કે એકવીસમું ખબર જ છે ચાંદલિયો લોકગીત અને સેમાંથી લીધું છે રઢિયાળી રાત હે જળચંદ મેઘાણીનો સંગ્રહ યસ તો ચાંદલીઓ લોકગીત અને રઢિયાળી રાત બિલકુલ સાચું છે અને પછી તો કહે હિમાલયમાં એક સાહસ પ્રવાસ કોનો તો કે જવાહરલાલ નહેરુ અનુવાદન કોણ તો મહાદેવભાઈ દેસાઈ બિલકુલ સાચું છે શેમાંથી લીધું છે તો મારી જીવન કથા બિલકુલ સાચું છે અને પછી પછી તો લઘુ કાવ્યો છે કોના કોના છે તો કે દુહા મુક્ત હાઈકુ એ બધું છે અને યસ ત્રેવીસ માં ક્રમે આવી ગયું છે અને એમાં રહીશ મણિયાર છે બરકત અલી વિરાણી છે જે બેફામ બેફામ છે એનું ઉપનામ છે મુરલી ઠાકુર છે અનિરુદ્ધ બ્રહ્મટ છે કે જેમના હાઈકુ છે બરાબર પાંચ સાત પાંચ અક્ષરો તો ધ્યુડ સેમાંથી સ્થાનની વિગતો નથી અને છેલ્લે યસ ઘોડીની સ્વામી ભક્તિ શું છે તો કે લોકકથા છે યસ કોના દ્વારા લખાયેલું છે જોરાવર સિંહ જાદવ બિલકુલ અને લોક સાહિત્યની અશ્વકથાઓ લોકસાહિત્યની અશ્વકથાઓ મજા આવી મિત્રો પણ તમારી કોમેન્ટ્સ મળવી જોઈએ અને એટલા માટે એક પ્રશ્ન પૂછી લઉં અને એ તમારે જવાબ આપવાનો છે આર યુ રેડી પણ એ મિત્રો તમારી તાકાતની હવે તમને ખબર પડી છે અને એટલે જ વલોણામાં કે મારામાં જ હતી તાકાત ખબર પડી છે કે મારામાં જ હતી તાકાત ખબર પડી છે ખજાનો અથો અકબંધ હવે કુચી જડી છે જ્યાં મિત્રો તમને કુચી એટલે કે ચાવી મળી ગઈ છે અને હવે લડી લેવાનું છે તો મિત્રો એક પ્રશ્ન પૂછી લઉં તમારે જવાબ આપવાનો છે અને એ જવાબ તમારો સાચો જ હશે હું એટલું જ પૂછું જોઈએ કે ઘોડીની સ્વામી ભક્તિ એ જે આખો પાઠ છે એના લેખક કોણ છે તમારી કોમેન્ટ્સમાં રા સાથે કેવી મજા આવે છે જરૂરથી જણાવતા રહેજો અને હા રાત્રે ટેસ્ટ દેવા તો હાજર હશો જ સાડા નવ વાગે મળીએ છીએ વિશ્યુ ઓલ ધ બેસ્ટ આવજો